તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની કારોબારી મળી હતી. આ કારોબારીમાં ભૂત તાલુકાના નવા પદાધિકારીઓને વરણી કરવામાં આવી હતી. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ભુજ તાલુકાની કારોબારીની બેઠક કચ્છ કલ્યાણ સંઘ કાર્યાલય ખાતે શિશુ મંદિર ભુજ ખાતે યોજવામાં આવી હતી. તાલુકા કારોબારીની બેઠકના શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમૂહ પ્રાર્થના સાથે આ બેઠક ખુલ્લી મૂકવામાં આવી હતી. તાલુકા સંગઠન મંત્રી મનન ઠક્કરે માહિતી આપી હતી. ત્યારબાદ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ કચ્છ જિલ્લાના મંત્રી રમેશ ગાગલે સંગઠન દ્વારા આગામી સમય દરમિયાન યોજાનાર વિવિધ રચનાત્મક કાર્યક્રમો પૈકી જરૂરિયાતમંદ દીકરા દીકરીઓને મદદરૂપ બનવા એક શિક્ષક એક બાળક દત્તક દીકરી યોજના અને કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમની માહિતી આપી હતી. રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના આયોજનમાં પણ સહભાગી બનવા અપીલ કરી હતી. કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ રામસંઘજી જાડેજાએ સંગઠન પર ભાર મૂક્યો હતો. તાલુકા બેઠકના અધ્યક્ષ રામજીભાઈ કેરાસિયાએ તાલુકાના છેવાડાના શિક્ષકોની જે સમસ્યા છે તેને તાત્કાલિક અસરથી ઉકેલવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ હુંબલ, અભયસિંહ ડોડિયા, ઉપાધ્યક્ષ સંદીપભાઈ ગામિત, મહિલા ઉપાધ્યક્ષ નીલમબેન પરમાર, રોનક પટેલ, ભાવનાબેન કટુઆ, રાજેશભાઈ પટેલ, કેતનભાઈ કાતરિયા, મહાવીરભાઈ વૈષ્ણવ, ભરત પારગી સહિતના લોકોને જવાબદારી વિશેષ સોંપવામાં આવી હતી. ઉપાધ્યક્ષ વસંતભાઈ ગોર અને રાજ્ય પ્રતિનિધિ ભૂપેશ ગોસ્વામી અને અબડાસા તાલુકાના અધ્યક્ષ લગધીરસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.